નમસ્કાર બોલ લાઈવમાં આપનું સ્વાગત છે બોલીમાં આજે જનતા કરફ્યુનો માહોલ જબરદસ્ત હતો તમામ ઘરો દુકાનોમાં લોકો પોતાની રીતે પૂરા રહ્યા હતા અને બોલીની અંદર એક એવો માહોલ જોવા મળ્યો કે એમાં કોમી એકતાની પણ મિસાલ કાયમ થઈ અને દરેક જણ પોતાની રીતે સ્વયંભૂ રીતે આજે બંધ પાડી અને બોલીમાં બજારોમાં જાણે પિન ડ્રોપ સાયરન્ટની પરિસ્થિતિ ઉદભવી હતી કોરોના વાયરસની સામેના જંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે અપીલ કરી તેની સાથે લોકોમાં જે અવેરનેસ હોવી જોઈએ કે સોશિયલ ડિસ્ટન્સ ઊભું થવા માટે પોતાના ઘરમાં પુરાય રહેવું જરૂરી છે પણ એક દિવસનું ખાલી ચૌદ કલાકનો આ સમય પૂરતો નથી એ પણ આરોગ્ય વિભાગ સારી રીતે જાણે છે કારણ કે આ વાયરસ કે બાર કલાકમાં મરી જાય છે એ વાત સાથે આરોગ્ય વિભાગ પણ સમત નથી મેડિકલ સાયન્સ માનતું નથી એને થાળી વગાડવા સાથે પણ કોઈ લેવા લેવા નથી પરંતુ વડાપ્રધાનની અપીલને માન આપી અને દેશના નાગરિકોએ રોડ પર ધસી જઈને થાળીઓ વગાડી છે મેળાવડાની જેમ વળ્યા અને જે રીતે ખતુમારીની કલમનો પણ સરયામ ચોમેર પંથ થયો બહુ ખોટું છે પણ આપણા ભાઈ પાંડુઓએ ઉત્સાહના અતિરેકમાં આ રીતે થાળીઓ વગાડી અને સીટી વગાડી અને થાળીઓ વગાડીને એનું પ્રદર્શન કર્યું છે અને સમાપન કર્યું છે આપણે બોલીની અંદર જડબે સરાક બંધ હતો તમામ બજારો સવારે સાત વાગ્યાથી પાંચ વાગ્યા સુધી એમની ફરજ નિભાવી છે અને આ સોશિયલ જે મુમેન્ટ છે તેને એ લોકોએ અંજામ આપ્યો છે જે કોરોના વાયરસ સામેના જંગમાં કમસે કમ બોલીની વાત કરીએ તો પૂરેપૂરો સાથ બોલી આપ્યો છે ત્યારે હવે જે છોટાઉદેપુર જિલ્લાની પરિસ્થિતિ એવી છે કે જે કોરોના વાયરસને લગતી આરોગ્ય વિભાગની ટીમ છે એ ખૂબ જ મહેનત કરી રહી છે તેમ છતાં પણ પરિસ્થિતિ સમયાંતરે બગડતી હોય એવું પણ લાગી રહ્યું છે કારણ કે ચાર તાલુકાઓમાં કોરોના વાયરસને જે સંભવિત પેશન્ટ હોય જેમ કે કોઈને શરદી ખાંસી તાવ અને એ લગતા લક્ષણો હોય અને બહારથી આવેલા હોય એવા જે પરદેશના હોય કે બીજા રાજ્યના હોય તેવાને ક્વોરન્ટાઇન કરવા માટે ચાર તાલુકાઓમાં વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગે ગોઠવી દીધી છે જેમાં સંખેડા બોલી નસવાડી અને કવાંટ તાલુકાનો સમાવેશ થાય છે જયપ્રુપ આવી અને છોટાઉદેપુરમાં હજુ ક્વોરન્ટાઇન અંગેની સગવડ કરવાની બાકી છે જ્યાં સગવડ થઈ ગઈ છે ત્યાં પાંચ પાંચ બેડની વ્યવસ્થા ગોઠવી દેવાય છે પાંચ રૂમો પાંચ બેડ એટલે પાંચ રૂમોની ત્યાં આ રીતે અલગ રીતે એનું ઓબ્ઝર્વેશન આરોગ્ય વિભાગની નિગરાણી હેઠળ થતું રહેશે એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી દેવાય છે અને ઘણા ત્યાં જે લોકો સંભવિત આ પ્રકારના બહારથી આવેલા છે તે લોકોને ત્યાં મૂકવા પણ મૂકવા પણ આવ્યા છે જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં આ પ્રકારની વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગે ગોઠવી દીધી છે એ સાથે આજે એક યુપીની બસ આવી હતી ચોપન જેટલા એમાં યાત્રીઓ હતા તે છોટાઉદેપુર રોકાયા હતા આ યાત્રીઓ છોટાઉદેપુરમાં આવ્યા હતા આરોગ્ય વિભાગને જાણ થઈ અને એની તપાસ કરી તેમાંથી છત્રીસ યાત્રીઓ એવા હતા યાત્રીઓ કે જે વડોદરાના હતા અને એ યાત્રીઓને ખાતે માટે ચૌદ દિવસના ક્વોરન્ટાઇન માટે ત્યાં જાણ કરી દેવામાં આવી છે તેમનું ક્વોરન્ટાઇન કરવામાં આવશે ચૌદ દિવસ બીજા જે અન્ય બાકી હતી તથા બીજા અત્રેના છોટા એમાંથી અઢાર જેવા યાત્રી હતા કે જે લોકો છોટાઉદેપુરના વતની હતા અને એ લોકોને હોમ ક્વોરન્ટાઇન માટેનો આદેશ આરોગ્ય વિભાગે આપી દીધો છે તે સાથે દસ યાત્રીઓ મહારાષ્ટ્રના છે જે મહારાષ્ટ્રથી છોટાઉદેપુર ખાતે કોઈક પ્રવાસમાં ગયા નથી આવ્યા છે અને એ લોકોને કુલ મળીને લગભગ ત્રીસ જેટલા એવા યાત્રીઓ થાય છે કે જે લોકોનું હોમ ક્વોરન્ટાઇન કરવાનું થશે એમને ત્યાં આવતીકાલે લાલ સ્ટીકરો લગાડી દેવામાં આવશે અને વ્યક્તિની સંખ્યા સાથે ચૌદ દિવસ આ લોકોનું ક્વોરન્ટાઇન ચાલશે તો કોઈએ એમને મળવું નહીં એ પ્રકારની લાલ સ્ટીકર આરોગ્ય વિભાગે લગાવી દેવાના આદેશ પણ આપી દીધા છે મુખ્ય જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર મહેશ ચૌધરીએ બુલ્લાઇ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે આ પ્રકારના લાલ સ્ટીકરો આજે જનતા કર્ફ્યુનો મામલો હતો તેને લીધે અમે એ કરી શક્યા નથી બીજા કારણોસર પણ આવતીકાલે આ લાલ સ્ટીકરો દરેક જેને એક હોમ ક્વોરન્ટાઇન કરવાનું ત્યાં લગાવી દેવાનો આદેશ આપી દીધો છે તે સાથે પરદેશમાંથી આવતા જે નાગરિકો છે જિલ્લામાં કુલ છવ્વીસ નાગરિકો અત્યાર સુધી પ્રદેશમાંથી આવી ચૂક્યા છે એમાંથી તેર નાગરિકોનું હોમ ક્વોરન્ટાઇન થઈ ચૂક્યું છે જ્યારે હજુ તેર નાગરિકોનું હોમ ક્વોરન્ટાઇન ચાલુ છે તેર નાગરિકોને આરોગ્ય વિભાગની નિગરાની હેઠળ તેમની જે આરોગ્યની તેમના સ્વાસ્થ્યની નજર સમક્ષ રાખવામાં આવે છે સ્વાસ્થ્ય એમનું બદલાય છે શું થાય છે એને તમામ સવાર સાંજ બપોરે આરોગ્ય વિભાગની ટીમો એની ચકાસણી કરે છે અને જરૂર પડશે તો એમને જે પણ દર્દીને શંકાસ્પદ લાગશે તેની તપાસની પણ વધુ અસરકારક રીતે કરવામાં આવે તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે એમ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી મહેશ ચૌધરીએ જણાવ્યું છે આ સાથે છોટાઉદેપુર જિલ્લામાં પરપ્રાંતમાંથી જે પ્રવાસીઓ આવે છે અને બીજા જે મામલાઓ બને છે અને જે રીતે આપણા દેશમાં પંચોતેર જિલ્લાઓને લોકઆઉટ કરી દેવામાં આવે છે રાજસ્થાન સહિત આજે તો પંજાબમાં પણ સંપૂર્ણ પંજાબને લોકઆઉટ કરી દેવામાં આવ્યું છે તે સાથે બહારના રાજ્યમાંથી આવતી બસો યાત્રી બસો એસટી બસો ટ્રાવેલ્સ મેક્સી પાસિંગ ટેક્સી પાસિંગ સહિત કેબ તમામને એની પર પ્રતિબંધ મુક બોર્ડરો ગુજરાતની સીલ કરી દેવામાં આવી છે ત્યારે આ પરિસ્થિતિ એ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી એકસો કલમ એ સાથે બજારોમાં શાકભાજી બજારો બંધ કરવાયા છે ખાણીપીણીની હોટલો પછી પાનના ગલ્લા થી લઈને કે નાસ્તા બજારો તમામ વસ્તુઓને બંધ કરી દેવાનો આદેશ તો અપાઈ ગયો છે તેમ છતાં પણ પરિસ્થિતિને સંપૂર્ણ કાબુમાં લેવા માટે અને સોશિયલ ડિસ્ટન્સ માટે જે જરૂરત છે કે કોરોના વાયરસનો કોઈ ઈલાજ નથી એનો કોઈ દવા નથી ત્યારે ઘરમાં બેસી રહ્યું એ સૌથી વધુ મુનાસિબ છે કેમ કે આ ચેપ છે તે હાથ સ્પર્શ લાગવાથી પણ હાથ મિલાવવાથી જો આપે બોલી લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવો